જ્યારે સુધાર સમાજના સાત ભાઈઓના પરિવાર દ્વારા રાત્રિના સમયે માતાજીના સાનિધ્યમાં જાગરણ અને સવારે યજ્ઞ કરવામાં આવ્યો હતો। મહા આરતી ઉતારી જેમાં બહોળી સંખ્યામાં સમાજના બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા। સામૂહિક જમણવાર પણ રાખવામાં આવ્યું હતું અને ચામુંડા માતાજીની 25મી રજત જયંતીની ઉજવણી સમાજના આગેવાનો અને સમાજ બંધુઓની ઉપસ્થિતિમાં કુળદેવી ચામુંડાના આશીર્વાદ લઈ ધામધૂમથી આ પ્રસંગ યોજાયો હતો। ધાનેરા પોલીસની કડક કાર્યવાહી। ધાનેરામાં બ્લેક ફિલ્મ વાળી ગાડીઓની ફિલ્મ પટ્ટી નીકાળવામાં આવી। ધાનેરામાં જ્યારથી નવા PI એટી પટેલ આવ્યા છે ત્યારથી જ અનેક પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા દારૂ, ડ્રગ્સ, વરલી મટકા જેવા અનેક પ્રકારની બદીઓ પર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ધાનેરામાં અને હાઈવે રોડ ઉપર ચાલતી ગાડીઓ કે જેમાંથી અનેક ગાડીઓને બ્લેક ફિલ્મ પટ્ટીવાળી ગાડીઓ ફરતી થઈ છે ત્યારે ધાનેરા PI અને ટ્રાફિક જમાદારને સાથે રાખીને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વાહન ચેકિંગ દરમિયાન અનેક ગાડીઓ પર બ્લેક ફિલ્મ વાળી ગાડીઓની ફિલ્મ પટ્ટી સ્થળ ઉપરથી કાઢવામાં આવી હતી અને દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો। આમ ધાનેરા પોલીસ દ્વારા થોડાક દિવસ પહેલા જ લોક દરબારમાં લોકોની ફરિયાદ મળતા જ ટ્રાફિક ડ્રાઈવ કરી ધાનેરાના રસ્તાઓમાં ખુલ્લા ટ્રાફિક જામના દ્રશ્યો હતા તેને દૂર કરવામાં આવ્યા હતા। આમ ધાનેરામાં જાહેર સ્થળ ઉપર ફરિયાદ પેટી પણ મૂકવામાં આવી છે। વ્યાજખોરો અને અન્ય કોઈ પણ ફરિયાદ હોય તો કાગળમાં લખીને પેટીમાં મૂકી શકો છો। આવા અનેક પ્રકારના કામ ધાનેરા પોલીસ દ્વારા હાલમાં કરવામાં આવી રહ્યા છે જેનાથી ધાનેરાના લોકોમાં પણ પોલીસ પ્રત્યેની ખૂબ સારી લાગણી જોવા મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાના લાલવાડા ખાતે 2 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી અર્બુદા માતાના મંદિરની સ્થાપનાનો રજત જયંતી મહોત્સવ યોજાશે। આ 3 દિવસીય મહોત્સવમાં અંદાજિત 5 લાખ જેટલા લોકો જોડાનાર છે। આ પ્રસંગે 108 સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરાયું છે જેની તડામાર તૈયારીઓ આંચના ચૌધરી સમાજ દ્વારા છેલ્લા 1 મહિનાથી ચાલી રહી છે। રજત જયંતી મહોત્સવને લઈને તેમજ 108 સહસ્ત્ર ચંડી યજ્ઞ માટે દેશભરમાંથી 34 આંચના સહિત દરેક સમાજના લાખો લોકો જોડાશે। 4 ફેબ્રુઆરીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ ખાસ હાજરી આપશે। એટલું જ નહીં, યજ્ઞની વિધિ માટે દેશભરમાંથી નામાંકિત પૂજારીઓ પણ ભાગ લેશે। કાર્યક્રમ સંદર્ભે આંજણા કમિટીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી। બોલો શ્રી અર્બુદા માત કી જય। મિત્રો, આ કાર્યક્રમ ટોટલ 4 દિવસનો છે। 2 તારીખે અમારી શોભાયાત્રા નીકળશે। 3, 4 અને 5 ફેબ્રુઆરીએ આ અમારો સહસ્ત્રચંડી યજ્ઞનો કાર્યક્રમ છે। અમારા પ્રશ્ન પૂછવાના છે કે હું બોલી જઉં? આપ બોલો। હા, તો આ કાર્યક્રમમાં લગભગ 500 થી 700 બ્રાહ્મણો જોડાયેલા છે અને એના તમામ વેદના પ્રખ્યાત લોકો પણ અહીં ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ અમે આમંત્રિત કર્યા છે અને એ લોકો આ યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છે। યજ્ઞમાં લાખો લોકોની સંખ્યા આવવાની છે। યજ્ઞમાં તમામ સમાજના લોકોને આમંત્રણ આપેલું છે એટલે તમામ સમાજના લોકો અને ગુજરાત અને ગુજરાત બહારથી મહારાષ્ટ્ર, આ બાજુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, પેલી બાજુ કચ્છ વગેરેમાંથી પણ બધા લોકો ઉત્સાહભેર ભાગ લેવાના છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રી પણ અહીંયા પધારવાના છે। સાધુ સંતોને પણ અમે આમંત્રિત કર્યા છે, એ લોકો પણ 3 તારીખે અહીંયા પધારવાના છે। આ રીતે અમે 4 દિવસનો કાર્યક્રમ રાખેલો છે। આ કાર્યક્રમ શું છે અને એની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું? કાર્યક્રમ અમારે અર્બુદા માતાનું મંદિર બનાવ્યું એને 25 વર્ષ પૂરા થયા એટલે એની રજત જયંતિ કાર્યક્રમ યોજવાનું અમારા સમાજે નક્કી કરેલું। એ રજત જયંતિ પ્રસંગ આમ તો 2 વર્ષ પહેલાં યોજવાનો હતો પણ કોરોનાના કારણે બંધ રહેલો એટલે અત્યારે 2 વર્ષ પછી અમે આ કરીએ છીએ। રજત જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ છે। પીલોણા ગોકુળ માર્કેટ ખાતે હનુમાન દાદાનો પાટોત્સવ ઉજવાયો। માર્કેટ યાર્ડ ખાતે તૃતીય પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। ગોકુળ માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ દ્વારા આયોજન કરાયું। કરમૂળ સંત નાગરવંશી બાપુએ આ પ્રસંગે આશીર્વચનો પાઠવ્યા હતા। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઈ પટેલ, કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત,
ડીડી રાજપૂત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું પિલોડા માર્કેટયાર્ડના વેપારીઓ અને ગોકુલ એગ્રો દ્વારા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું હતું. બનાસકાંઠા પ્રભારી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પાલનપુર ખાતે અધિકારી અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. કેબિનેટ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની જાહેરાત. બનાસકાંઠામાં 4 GIDC સ્થપાશે. કૃષિ અને પશુપાલન પર આધારિત જિલ્લામાં રોજગારીની નવી તકો ઊભી કરાશે. બનાસકાંઠાના મહત્વના પ્રશ્નોને લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કરી ચર્ચા. ટૂંકા ગાળામાં જ જિલ્લાના અનેક પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રયાસો કરવાની આપી ખાતરી. આજે પ્રભારી મંત્રી તરીકે આજે અધિકારીઓ સાથે મારી પહેલી બેઠક હતી. તમામ અધિકારી, જિલ્લાના બધા જ અધિકારીશ્રીઓ હાજર રહ્યા. બધા અધિકારીશ્રીઓ એમનું પ્રેઝન્ટેશન મેં જોયું. બધી જ યોજનાઓ કેવી રીતે ગતિથી આગળ વધે એના માટેના સૂચનો કર્યા. અમારા પદાધિકારીશ્રીઓએ જિલ્લાના મહત્ત્વના પ્રશ્નો જે હતા એ બાબતની ચર્ચા થઈ. ભારત સરકારના કોઈ પ્રશ્નો હતા એ બાબતની ચર્ચા થઈ. અને અંતે અમે બધા એવું નક્કી કર્યું છે કે જિલ્લાના જે કોઈ પ્રશ્નો આપણા છે રાજ્ય લેવલના, એ બધા આપણે એકત્ર કરીને ઝડપથી જે હાલ કોશિશ જે ચાલી રહી છે એમાં તેજી આવે એ બાબતની વ્યવસ્થા કરીશું. અને કેન્દ્રના પ્રશ્નો હશે તો પણ સાથે મળીને અમારા બંને MPશ્રીઓ અને બધા સાથે મળીને જિલ્લાના એ પણ પ્રશ્નો જે ચાલી રહ્યા છે એમાં પણ વધુ ગતિ આવે એ બાબતની કોશિશ કરીને આગળ વધવાના છે. સાહેબ, આપણો જિલ્લો કૃષિ પશુપાલન પર આધારિત છે, આ પ્રભારી છો, ઉદ્યોગ મંત્રી પણ છો, બનાસકાંઠાને આવનારા સમયમાં કયા પ્રકારની? જિલ્લો આજની તારીખમાં પણ બનાસકાંઠો એ પહેલાં જેવો બનાસકાંઠો છે નહીં. આજે બનાસકાંઠામાં ખૂબ પ્રગતિ છે, એ પ્રગતિ વધુ આગળ વધે એ બાબતની બધા જ લોકો ચિંતા કરે છે અને એ બાબતનું અમે બધા કરવાના છીએ. આવનાર સમયમાં અહીં આગળ પણ ઉદ્યોગો આવે, સ્થપાય, એના માટેની 4 GIDCO આ જિલ્લાની અંદર જલ્દીમાં જલ્દી આવશે. અહીં આગળના અમારા પદાધિકારીઓ પણ ચિંતા કરતા હતા કે વધુમાં વધુ રોજગાર મેળા થાય, અહીં આગળ રોજગાર મેળા થાય અને એના કારણે આપણા યુવાનોને વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થાય એની પણ વ્યવસ્થા કરાવવાના છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો કાતિલ કહેર યથાવત જોવા મળી રહ્યો છે. 2 દિવસમાં 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થતાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ કાતિલ ઠંડીથી રવિ સિઝનના પાકોમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. તો બનાસકાંઠા જિલ્લામાં ડીસા સહિત સમગ્ર જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડાં અને તાપણાનો સહારો લઈ રહ્યા છે. તો બીજી તરફ ઠંડીથી ધરતીપુત્રો પણ ચિંતિત બન્યા છે. ઘઉં, રાયડો, જીરું, એરંડા સહિત બટાકાના પાકમાં નુકસાની જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ખાસ કરીને બનાસકાંઠામાં વપરાતા બટાકાના પાક મુરઝાવવાની શરૂઆત થતાં ખેડૂતો પરેશાન છે. સતત બીજી વાર ઠંડીના રાઉન્ડથી બટાકામાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ 28 જાન્યુઆરીની આસપાસ કમોસમી વરસાદની આગાહી કરી છે. માવઠાની આગાહીને લઈને ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. મોંઘા ભાવે ખાતર બિયારણ ખર્ચ કરી વાવેતર કરેલા પાકમાં કાતિલ ઠંડીની અસરથી બટાકામાં મોટા પાયે નુકસાન પણ સહન કરવાનો ખેડૂતોને વારો આવી શકે તેમ છે. અમે આ વખતે બટાકાનું વાવેતર કર્યું હતું અને છેલ્લા કેટલાક સમયથી ઠંડીની અસર વધી રહી છે અને સવારે વહેલા હિમની અસર પણ જોવા મળી રહી છે. તેના લીધે બટાકાના ઉપલા પાંદડા જે બળી રહ્યા છે અને બટાકાની સાઈઝ જે નાની થઈ રહી છે, જેના કારણે ખેડૂતોને નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડે એમ છે. અને અમે ખેડૂત પાસેથી, સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે અમને તેની સહાય મળે. લગભગ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોને દર વર્ષે આવી રીતે નુકસાન થતું જ હોય છે
કુદરતી આફતોના કારણે પણ અમે આ વખતે પણ સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે આપણે થોડી સહાય મળે. નામ તમારું? ચૌધરી વાસુભાઈ રત્નાભાઈ. દિયોદર તાલુકાના સણાદર ગામે ચાર તાલુકાના ખેડૂતોએ વિદ્યુત બોર્ડની કંડકત થતા મીટિંગ યોજી સોમવાર સુધી વીજ ચેકિંગ બંધ નહીં કરાય તો પ્રાંત કચેરીમાં ધરણા યોજાશેની ચીમકી ઉચ્ચારી. દિયોદર, ડીસા, કાંકરેજ અને લાખણી પંથકમાં છેલ્લા 15 દિવસથી વીજ ચેકિંગના બહાને 10 ગાડીઓ અને પોલીસ સાથે ખેડૂતોના ખેતરોમાં વીજ વિભાગના અધિકારીઓ પહોંચી કંડકત કરી મોટા પ્રમાણમાં દંડનીય કાર્યવાહી હાથ ધરે છે. આ મુદ્દે દિયોદર તાલુકાના સણાદર ગામે અંબાજી આશ્રમમાં ચાર તાલુકાના ખેડૂતોએ મીટિંગ યોજી અને વીજ વિભાગ સામે લડત આપવાનું નક્કી કરી સોમવાર સુધીમાં જો વીજ તંત્ર આ ચેકિંગના બહાને કંડકત બંધ નહીં કરે તો મોટી સંખ્યામાં ખેડૂતો દિયોદરની પ્રાંત કચેરીમાં આવેદનપત્ર પાઠવી ધરણા કરવાની ચીમકી મીડિયા સમક્ષ ઉચ્ચારી છે. આ મુદ્દે કાંકરેજ અને દિયોદરના ધારાસભ્યો જોડે પણ ટેલિફોન પર ઘટતું કરવાની અપીલ કરી હોવાનું ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. ત્યારે યોજાયેલ મીટિંગમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય જવાન જય કિસાનના નારા લગાવી વીજ ચેકિંગના બહાને કંડકત સામે મક્કમતા સાથે લડત આપવાનું નક્કી કર્યાનું મીડિયા સમક્ષ જણાવ્યું. માના દર્શન કરવા માટે આવ્યા છે, ફક્ત ને ફક્ત આપણા ઉપર વિદ્યુત બોર્ડનું પ્રેશર છે, વિદ્યુત બોર્ડના તાનાશાહીને લીધે માના દર્શન કર્યા છે. નકે અત્યારે આપણને અહીંયા આવવાનો ટાઈમ નહોતો, કારણ કે અત્યારે સિઝને છે અને લગ્નગાળો છે. છતાં પણ આપણે જે અત્યારે આવેલા છે, આજે આપણા વિસ્તારની અંદર એટલે કે કોકરેજ, દિયોદર અને ડીસા અને લાખણી વિસ્તારની અંદર લગભગ 10-10 ગાડીઓ બોર્ડ વિભાગની અને સાથે પોલીસને પણ સાથે રાખી અને આપણા ખેડૂતોને દબાવવાની કોશિશ વિદ્યુત બોર્ડના અધિકારીઓ કરી રહ્યા છે. એના અનુસંધાને ચર્ચા વિચારણા કરવા માટે આવ્યા છે, કારણ કે હવે આપણે ખેડૂતો ખમીકાય એવી પરિસ્થિતિ નથી. અત્યારે પાણી ખૂબ ઊંડું જ્યું છે. અમારા વિસ્તારની અંદર કે આપણા વિસ્તારની અંદર 80 કોલમો છે અને 70 કે 80 હોર્સપાવરની આપણે મોટરનું બિલ ભરી રહ્યા છે. છતાં પણ આપણે ખેતરમાં એક ગોળો કે પંખો કે ઘરઘંટી હાંકતા હોય તો અલગ દંડ આલવાનું આજ વિદ્યુત બોર્ડે ચાલુ કરેલું છે. એટલે આપણે ખેડૂતો વતી પણ કહેવા માગીએ છીએ કે અમે સિંગલ ફીજનું કદાચ અમારે મીટર ના હોય તો આપણે મીટર લેવા માટે તૈયાર થા, પણ આવી રીતે આ વિદ્યુત બોર્ડના અધિકારીઓની તાનાશાહી સહન કરવા માટે તૈયાર નથી. શું આપણે બધામાં સંમત છ? તો એના માટે આપણે એક થઈ કોઈના બાપની તાકાત નથી કે આપણા ખેતરની અંદર વહી કે આપણા બાપ દાદાનું ખેતર છે. આપણે 80 હોર્સપાવર કે 70 હોર્સપાવરનું બિલ ભરી રહ્યા છે અને આવી રીતે જો આપણને દબાવવાની કોશિશ વિદ્યુત બોર્ડના અધિકારીઓ કરતા હોય તો સહન કરવાની પણ આપણે કોઈ પણ જરૂર નથી. આપણે એક થઈ અને એક સાથે લડવા માટે તૈયાર થવું પડશે. આપણે આ વખતની ચૂંટણીની અંદર ભાજપને સ્પષ્ટ બહુમતીથી જીતાડીને મોકલેલી છે, છતાં પણ જો આપણને હેરાન કરવાનું ચાલુ કર્યું હોય તો આપણે આવું સહન કરવાનું નથી. એના માટે આપણે એક થઈ આપણે 2 દિવસની મુદત આપીએ છીએ વિદ્યુત બોર્ડને કે તાત્કાલિક આ ગાડીઓનું અમને તાનાશાહી કરે છે એ બંધ કરે. જો બંધ કરવામાં નહીં આવે તો આપણે ખેડૂતોનો આક્રોશ આજના બેઠેલા જે અધિકારીઓ આવશે એમને ભોગવવો પડશે, કારણ કે આપણે 80 હોર્સપાવર ને 70 હોર્સપાવરનું બિલ ભરી રહ્યા છે. આપણે પાણી ઊંડું જોશે. અમુક વિસ્તારની અંદર ગામડે ગામડે તળાવમાં પણ પાણી આપેલું છે, કેનાલોની અંદર પાણી છે. એ 7 હોર્સપાવરની મોટરો હાકેરા છે, આપણે 80 હોર્સપાવરની મોટર હાકા છે. સરકાર કદાચ આપણું આ સહન કરવા ના માંગતી હોય તો 30 હોર્સપાવર ઉપરનું બિલ સરકાર ભરે, કારણ કે જો એક ખેડૂત 5 હોર્સપાવરનું બિલ ભરતો હોય અને 1 80 હોર્સપાવરનું બિલ ભરતો હોય તો આપણે આ સહન કરવા માંગતા નથી. બધા ખેડૂતો એક થઈ અવાજ ઉઠાઈ, દિલથી અવાજ ઉઠાઈ અને આ તાનાશાહીને બંધ કરવી પડશે. કોઈ પણ ભોગે આપણે આપણા વિસ્તારની અંદર એક પણ અધિકારીને બહાર ન આવે તો પહેવા જવાનો નથી. આપણે બધા એક થઈ જેવી રીતે આપણે રોજને ગાધા છે એવી રીતે આજ અધિકારીઓને અહીંયાથી કાઢવા પડશે. કોઈ પણ ભોગે આપણે પહેવા શાના માટે ભેગા થયા?
અત્યારે બોર્ડની તાનાશાહી એટલે કોકરેજ, દિયોદર, લાખણી અને ડીસા તાલુકાના ખેડૂતો અહીંયા એકઠા થયા છે, મોટી સંખ્યાની અંદર એકઠા થયા છે. અત્યારે અમે ખૂબ હેરાન થઈ રહ્યા છીએ. સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક આ તાનાશાહી બંધ કરે, કારણ કે અત્યારે 10-10 ગાડીઓ અને સાથે સાથે પોલીસને પણ લાવી અને ખેડૂતોને હેરાન કરી રહ્યા છે એ બંધ કરે. એના માટે અમે આપણા ધારાસભ્ય સાહેબ શ્રી કેશાદી સાહેબને અને આપણા કોકરેજના ધારાસભ્ય સાહેબને પણ અમે ટેલિફોનિક વાતચીત કરી છે. એમને કીધું છે કે અમે તાત્કાલિક આનું બંધ કરાવશે. અમે સોમવાર સુધી રાહ જોઈએ છીએ. જો સોમવાર સુધી આ તાનાશાહી બંધ ના થાય અને આ વિદ્યુત બોર્ડની તાનાશાહી ને બંધ થાય તો સોમવારે હજારોની સંખ્યાની અંદર નાયબ કલેક્ટર સાહેબને ઓફિસે આવેદનપત્ર આપી અને ધરણા પણ કરવાનું કંઈક સંકલ્પ કરીએ છીએ, એટલે તાત્કાલિક આ તાનાશાહી બંધ કરે એવી અમારી માગણી છે. 24 તારીખના રોજ એટલે 24 ડિસેમ્બર ના રોજ ગાડીઓની અચાનક 7 વાગે અંધારાની અંદર આવી અને ખોડા ગામની અંદર ચેકિંગો આવી અને કોઈ પણ સહી કે કોઈ પણ રજૂઆત કર્યા સિવાય આડેધડ જેમ ફાવે એમ ચેકિંગ કરી, હવે ગેરકાયદેસર છે કે કાયદેસર જોણ્યા જોયા વગર લોકોના મીટર લઈ ગયા છે. અમારા ખોડાની અંદર 7-8 મીટરો થયા છે, ચાર્જશીટ બનાવી છે. ચાર્જશીટની અંદર કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે, ચાલુ છે કે બંધ છે એ ખાતરી કર્યા વગર હવે આડેધડ એ લોકોને ફાવે એ રીતે ચાર્જશીટ બનાવે છે અને તાના એમાં પોલીસ કેસ કરે છે. પોલીસ કેસનો ચાર્જ એની અંદર 2200 રૂપિયા ઇન્વોલ્વ કરે છે. એટલે કાલે મેં જઈને રૂબરૂ તપાસ કરી એટલે કે આ ફરજિયાત તમારે ભરવો પડશે, આમાં કંઈ ઓછું વધતો થાય નહીં. એટલે મારો એક નથી, આવા હજારો ખેડૂતોના પ્રશ્ન છે. એટલે પ્રતિનિધિ રૂપે મને અહીં બે કહેવાના તક શબ્દો આપ્યા છે અને ખોટી આવી ડિપોઝિટ મુકાવે છે. એટલે કિસાન સંઘ અને આ બધા ખેડૂતોની એક માગણી છે કે આવા જે દંડ આપ્યા છે એ રદ કરવામાં આવે અને ખેડૂત સામે એક, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને એ ખેડૂત જે ખેડૂત એ જગતનો તાજ છે એને આવી રીતે હેરાન કરવામાં આવશે, જે બધા લોકોનું પોષણ કરનારો છે એને જ જો પીડિત બનાવવામાં આવશે અને આવી રીતે હેરાન કરવામાં આવશે તો આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. બસ એ જ અસ્તુ. કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા, ઘઉં, રાયડો, બટાટા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ. કમોસમી માવઠું થાય તો ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી ચિંતા વ્યક્ત કરી. ખેડૂતો અત્યારે રાયડા અને બટાટાના પાકની લણણી કરી રહ્યા છે. વડગામના પિરોજપુરા ગામે ચોરી કરવા આવેલા ચોરો ઝડપાયા. ગત રાત્રિએ 2 ચોરો પિરોજપુરા ગામમાં ચોરી કરવા આવતા લોકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો. બંને ચોરોને ગામ લોકોએ મંડન કરાવી ઢોલ નગારા સાથે આખા ગામમાં ફેરવ્યા. ગામ લોકોએ બંને ચોરોના ગળામાં હું ચોર છું તેવું બોર્ડ લગાવ્યું. બંને ઝડપાયેલા ચોરોને છાપી પોલીસ મથકે સોંપાયા. Thank you.